અમારા જેવી નોટ જ બધી કામની છે. હોશિયારોની વેલ્યુ છે સાહેબ, જે લોકો ભણે છે 90%, 95% ડોક્ટર, એન્જિનિયર, આઈએએસ, એની વેલ્યુ છે. એ લોકો જે 10 વર્ષમાં મેળવે છે, એ મેળવ તમને 30 વર્ષ થયા. હું એમ નથી કહેતો ભણવાનું, પણ જે નથી હોશિયાર એ નક્કામાં નથી. પણ પાયાની વાતો આપણને સમજાવી દેવામાં આવે કે જીવન શું છે, આ મા બાપ કેમ છે, આ ધર્મ શું છે, આપણી ફરજ શું છે, આ બધી ચીજો આપણને સમજાવી દેવામાં આવે ને, અને પછી આ તમે જુઓ, તમને દર વર્ષે એમ છે કે ઉમ્મીદ 2021 યસ, ઉમ્મીદ 2022 યસ, 2023 યસ. પણ ઉમ્મીદનો અર્થ ખબર નથી. ઉમ્મીદ છે મને મારી પત્નીથી, ઉમ્મીદ છે મને મારા મિત્રથી, ઉમ્મીદ છે મને મારી બેંકથી. અને હોય જ ને કે આપણી આજુબાજુ એ લોકો, એટલે એમનાથી હોય સ્વાભાવિક છે. સારા સ્કૂલમાં નફો કરવાનું શીખવાડે છે, પણ નુકસાન થાય તો શું, એ તો કોઈ શીખવાડતું જ નથી. પ્રેમ કરવાનું શીખવાડે, લૈલા મજનુ, સીધી ફરિયાદ, તાજમહેલ, પણ પેલી ના પાડે તો લટકી જવાનું, એ તો કોઈ શીખવાડતું નથી. ઉમ્મીદ રાખવાની, પણ ઉમ્મીદ પૂરી ના થાય તો શું, એ મહત્વનું છે. ડોક્ટર બનવું છે, પણ ડોક્ટર ન બનાય તો શું, મહેનત કરવી છે. મહેનત કર્યા કે તો ડોક્ટર બનાવે, પણ ડોક્ટરની મહેનત કર્યા પછી પણ પૂરું ના થાય તો સમજવાનું કે ભગવાન બીજો રસ્તો બતાવે છે. ઉમ્મીદ 21માં ઉમ્મીદો બધી જ રાખજો, પણ ઉમ્મીદો પૂરી ના થાય તો એનાલિસિસ કરજો કે કેમ પૂરી ના થઈ. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, અને આપણે મંદિરની મૂર્તો બધા ભિખારી નથી. ઈશ્વરને કેવું છે, જે જમાવે આપજે, નવું જમા કરાવવાનું ચાલુ છે. હું પૈસા નથી લેતો, 1500 સેમિનાર કરે, 25,000 લઉં છું, એ બી ટ્રસ્ટમાં આપું છું. જો કોઈ આપે તો એ બી કમ્પલસરી નથી કે આપવા જેમ. કેમ નથી લેતો ખબર, હું અહીંયા આવું ને તમે બધા અવાજ કરો, બરાબર બોલ, અવાજ કરો, ને કોઈ આમ તેમ કરે, હું તો ઘેર જતો રહ્યો, તમે શું તોડી લેવાના હતા, ભય મુક્ત રહેવું. તારા 25,000 લો તો બોલવું પડે. આ પાવર સાથે જોબ કરો, નોકરી કરો, રિલેશન્સ રાખો. રિલેશન જાય તો જાય, ધંધો જાય તો જાય. આ મારા એથિક્સ, આ મારો પાવર છે. પછી ડર, અને ડરથી ઉપર માણસ વધી નથી શકતો, અને એટલે એની પ્રગતિ મરી જાય ત્યાં સુધી થતી. અને એવરેજ સામાન્ય માણસ સામાન્ય જ મરે. મારા ગામમાં 100 દરજીની દુકાનો હતી, એમાંથી 95 દરજીના છોકરા જે દરજી કામ જ કરે, હું નથી કરતો. સવાલ મેં નક્કી નતું કર્યું, પણ અમારા મા બાપે અમને સંસ્કાર આપ્યા. અહીં બેઠેલા તમામને કહું છું, બહુ સંસ્કાર હશે ને, પૈસો ઝખ મારીને આવશે, પણ પૈસો અને સંસ્કાર નહીં તો બધું જતું રહેશે. એટલે આની વેલ્યુ છે. ઉમ્મીદ એની પૂરી થાય છે જેની પાસે સંસ્કાર છે, જેની પાસે પોતાના ધર્મનું સાચું જ્ઞાન છે, જેની પાસે ફેમિલી વેલ્યુઝ છે. પણ આ બધી ખબર નથી, અને બસ પેલા બધા આવે છે ખબર, તમારા ધંધાના વિકાસ માટે અમારો સેમિનાર એટેન્ડ કરો. એનો વિકાસ થાય, આપણે તો એમને એમ જોઈએ. તંત્રવાળા લોકો પૈસા ભરે કે કંઈ થતું નથી. સલાહ, ઝાડ ઉપર બહારથી ફળ ફૂલ લગાવો ને કશું ના થાય, એ તો મૂળિયામાં પાણી નાખો, ત્યાં ઝાડ ઉપર ફ્લાવરિંગ. અને આ મૂળિયામાં પાણી નાખવું, દેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઆલિટી. મનુષ્ય જન્મ જ સફળતાનો પર્યાય છે બોસ, મનુષ્ય જન્મ છે. પણ ટપ્પી પડતી નથી. થોડીક પાયાની વાતો કરી દઉં, પછી આપણે જે કંઈ બીજી આગળની વાત કરીશું. એક સૌથી પહેલી વાત હું એમ કહું કે એક્સેપ્ટન્સ લાઈફમાં લાવી દો. એક્સેપ્ટન્સ, જે થાય સારું, નફો થાય, નુકસાન થાય, બૈરી હા પાડે ના પાડે, મારા મારી જે થાય, એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ વાળો માણસ હંમેશા ખુશ હોય. ઉમ્મીદ 2021ની આજે ડાયરીમાં લખી રાખજો કે મારું આ વર્ષમાં મારું આ કરવું જોઈએ, બધું નક્કી કરવું જોઈએ, ઘરમાં બોર્ડ બનાવવું જોઈએ કે આ મારું ડ્રીમ છે. મેં તો કોઈ દિવસ કર્યું નથી, પણ બધા કે આવું કરવું જોઈએ, એટલે કહું છું. આપણે કે કોઈ કરવું નહીં, કોઈ આવી જવું, જે ઠોકા મળે ઠોકું લેવું, ગમશે બીજી વાર બોલાવશે, નહીં ગમે નહીં બોલાવે. આપણે ક્યાં છોકરા કુવારા રહે છે. ઉમ્મીદ રાખવી છે, પણ પહેલી વાત કે હું એક્સેપ્ટન્સ મારામાં છે, હું દરેક ચીજને એક્સેપ્ટ કરી લઈશ, સખત મહેનત કરીશ, ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખે. ઈશ્વર એટલે તમે જેને અલ્લાહ કહો છો, સ્વામિનારાયણ કહો છો, માતા જે કહેતા હો, આપણે એમાં પડવું નથી, ઈશ્વર તો એક જ છે. એમાં અતૂટ શ્રદ્ધા, અતૂટ એટલે તોડી નાખે એવી, ગુજરાતીમાં આપણા શબ્દ છે, એના વગર કશું નથી. એની કૃપા હોય તો જ બધું થાય. ફેમિલી વેલ્યુઝ, જોઈન્ટ ફેમિલીમાં રહેજો, ગમે તે થાય સાહેબ, બહુ તકલીફવાળું કામ છે જોઈન્ટ ફેમિલીમાં રહેવું. પણ જે જોઈન્ટ ફેમિલીમાં રહે છે ને, એવા કોઈ માણસ તમે દુઃખી થતા જોયો નથી, એની ઉમ્મીદ પૂરી થતા મેં ન થયું એવું મેં જોયું. હા, એમાં તમારે એક જણે બે જણે દુઃખી પડવું પડે, તકલીફ પડવી પડે. મારો ભાઈ 2021માં ગુજરી ગયો, પણ આજે 20 વર્ષ થયા મારા ભાભી, મારી મધર, એની બે દીકરી, મારી બે દીકરી, એનો દીકરો, મારો દીકરો, એક જ ઘરમાં રહીએ સાથે. તકલીફ પડે,
દીકરા મોટા થાય, દીકરીઓ મોટી થાય, જરૂરિયાતો પડે, પણ પકડાય એટલું પકડી રાખો. સાવળીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષ નો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની બોસ હોય. મા બાપની ખૂબ સેવા કર. ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કરે તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. ના જશો મંદિરોમાં, મસ્જિદોમાં, ભગવાનને જે તોડવું એ તોડી લે. ઘરમાં જીવતા ભગવાનને પગે પડીને નીકળશો ને, સાલા કોઈના બાપની તાકાત નથી, તમને દિવેલ પીધેલા કરી શકો, એટલી તાકાત છે. હું મારી 85 વર્ષની બાને ઘરેથી પગે લાગીને નીકળું છું બોસ, સાલા કોઈના બાપથી ડરતો નથી. બહુ ધમકીઓ મળે, આ તો અત્યારે હું બહુ સારું સારું બોલું છું. સત્ય બોલવું, પરિણામ ગમે તે હોય. કે જ્યાં ગોળી ખાવાની ને જ્યાં મોત લખ્યું હશે ને, એક સેકન્ડ વધારે નથી મળવાની, યાદ રાખજો દોસ્તો. માઇકલ જેક્સને નક્કી કર્યું કે 150 વર્ષ જીવવું છે. 20 માણસો એની જોડે હૃદય, 20 માણસોની કિડની, 20 માણસોનું લોહી, એક ચાર્ટર પ્લેનમાં 100 માણસો અને 20 ડોક્ટરો એની સાથે ને સાથે રહે. પૂછે એટલું ખાય, પૂછે એટલું બાથરૂમ જાય, ટોયલેટ જાય, બધું જ ડોક્ટર કે એટલું જ કરવાનું. 49 વર્ષે ગુજરી ગયું બોસ. મોત સારું કાલ આવતું હોય ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. અને એટલે જ કદાચ મોહમ્મદ પૈગંબરે કુરાન શરીફમાં કહ્યું કે એક જ જન્મ છે, જીવી લે મસ્ત. કદાચ એના પાછળના આપણે બીજી બધી થિયરીમાં વિરોધાભાસમાં નથી પડ્યું. આ ચીજ આપણને સમજ પડી જાય મા બાપની શું વેલ્યુ છે. ભાઈ જોઈન્ટ ફેમિલી, સાહેબ જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. કે જો એના ભાઈ જોડે કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતો, આપણી જોડે કરી શકશે નહીં. હા, 5% અપવાદ હોય છે, આપણે એમાં કોઈ પેલું એ નથી. પણ આ જયારે આપણને પાયાની વાતો સમજ પડી જશે, ઈશ્વરમાં શ્રદ્ધા, જોઈન્ટ ફેમિલીની વેલ્યુ, મા બાપની વેલ્યુ, હસબન્ડ વાઈફ. લોકો ઉમેદો રાખે ઘરમાં રોજ હસબન્ડ વાઈફ ઢીસા ઢીસ હોય, ઉમેદ પૂરી ક્યાંથી થાય? અહીંથી તો આગળ નીકળતું, તારા કરતા તો પેલી સારી મળી હોત તો. હું કેવો ફસાઈ ગયો, પેલી કે હું કેવો ફસાઈ ગયો, બે ફસાયેલા જ હોય પાછા, પાછા બંને એકબીજાને ફસાયા હોય. પણ મને એ ખબર હોય કે મારા મા બાપ નક્કી છે, મારા ભાઈ બહેન નક્કી છે, મારો જીવન સાથી પણ નક્કી છે. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ સમજો ને ત્યારે બધી તમારી ઉમેદો પૂરી થાય. પણ આ તો મોબાઈલ કે જીવન સાથી રોજ એમ જ થાય, ખાલું રાહ જોયું તો સારું મોડલ મળત. આજે માણસમાં સતત આજે આવી જાય ને કે પૂછવું જ પડે, કઈ નહીં. ગાડી લાવે ને આખા ગામમાં લઈને ફરે, લાયા પછી બાજુવાળો i20 લાવે ને એટલે એને એની મારુતિ 800 ગમે જ નહીં, બાજુવાળો લાવ્યો. આ જે આપણામાં આને ધેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઆલિટી. હાથ મારતો જા, મહેનત કરતો જા, સંસ્કારોથી જીવતો જા, અને એક દિવસ તને ખબર નહીં હોય ક્યારે તું ક્યાં પહોંચી જશે. હું જયારે લિટરલી પહેલી વાર જયારે મેં મર્સિડીઝ લીધી, હું મર્સિડીઝના શોરૂમમાં ગયો, મેં કીધું મેં મારા જીવનમાં એક વખત સપનામાં બી નહોતું વિચાર્યું કે આ ગાડી હું લઈશ. મસ્ત ઓફિસ બનાવી, મસ્ત ઘર, ક્યારેય વિચાર્યું નહોતું. પણ એક જ ચીજ કર્યું કે આજે મસ્ત જીવ્યું, કોઈ ફરિયાદ વગર જીવ્યું. મા બાપને દુઃખી નથી કે અહીંયા યુથ બેઠું છે. બસ એક વાત કહું છું, મા બાપને પગે ના લાગો તો કંઈ નહીં, પણ એવું કોઈ કામ ના કરશો કે તમારા મા બાપને કોઈને પગે પડવા જવું પડે, એવું કોઈ કામ ના કરશો તમે. અને એક વાત, તમારા કારણે જો તમારા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે, નર્કમાં બી. હું તમને 5000 પુસ્તકોનો સાર, ગુરુજી એમને વાંચ્યો, ઓસ્પેન્સકીને વાંચ્યો, ઓશોને સાંભળ્યા, દુનિયાભરના લોકોને સાંભળ્યા, મેં કીધું એક જ વાત છે, મસ્ત જીવો, મસ્ત જીવો. 5000 બજેટ છે, 5000, 10000 છે, 10000, 1 લાખ છે, 1 લાખ. ઘણા ભાઈ તો પૈસા હોય તો ભિખારી જેમ જીવે, ઓછા થઈ જાય, તારા ભિખારી થઈ જ જશે ઓછા. હોય તો જીવવાનું ને, મારી પાસે પૈસા છે તો એપલનો ફોન વાપરું એમ, તમારા બાપા ક્યાં પૈસા, મારા છે. પણ કોઈના પૈસા લઈને 10 તોલાની ચેન ના પહેરાય, હે ને, એ પાછો આખો જુદો વિષય છે. ઉમ્મીદ 2021 માટે ટેગલાઈન આપું છું, અહીંયા લખી રાખજો, અને પૂરી ના થાય તમારે ત્યાં કચરા પોતું કરવાઈ જઈશ. 1 વર્ષ માટે કરજો, જે કરો એ બેસ્ટ કરજો. જે કરો, ટોયલેટ જાઓ, નાવા બેસો, તમને હસવું આવશે પણ સાચું કહું, ખાવા કરતાં વધારે ટોયલેટનું ધ્યાન રાખવું, બરાબર જવાનું જોઈએ, ઇનપુટ આઉટપુટ બે હરખા હોવા જોઈએ. ગંદી વાત કરે છે,
તમારા કિચન કરતા તમારું બાથરૂમ ચોખ્ખું હોવું જોઈએ, આ યાદ રાખજો. બહારના કપડા કરતા અંદરના કપડા ટોપ હોવા જોઈએ. પણ આપણે તો બધું જીવન બીજાને બતાવવા જઈએ છીએ. પાપ અને પુણ્યની વ્યાખ્યા ખબર ને? હસબન્ડ વાઈફ બહાર જાય ને, ઘણી વાર તો મારી વાઈફ ને જ મને એમ થાય મારું બૈરું છે બીજાનું, અને ઘરમાં તો કામ વાળી કઈ ઘર વાળી કઈ ખબર જ ના પડે. એ જ જૂનો ગાઉન પહેર્યો હોય, હસબન્ડ બી એ જ પેલા ઉદા કલરનો પટ્ટા વાળો લેંઘો 5 વર્ષથી પહેર્યો હોય.